પાલનપુર નજીક આવેલું આસ્થાનું કેન્દ્ર એટલે બજરંગગઢ ધામ. બજરંગગઢ ધામમાં હનુમાન દાદાનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે. અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલા હનુમાન દાદાના મંદિરની અનેક વિશેષતાઓ છે. ગોળા ગામની સીમમાં પર્વત પર બિરાજમાન હનુમાન દાદાના મંદિરે આવતા દરેક ભાવિ ભક્તોની મનોકામના અચૂક પૂર્ણ થવાની માન્યતા છે. ભાવિકો દૂર દૂરથી હનુમાન દાદાના દર્શન કરવા દાદાના મંદિરે આવે છે અને હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. જ્યારે બી મને મોકો મળે છે ત્યારે હું અહીંયા આગળ દર્શન કરવા માટે આવી જાઉં છું. અને જે વખતે મારો જે પહેલી વખત આવ્યો ત્યારે અમુક મનોકામના જે મારી હતી એ મારી દાદા પ્રત્યે મારી અચૂક શ્રદ્ધા હતી, તો એના લીધે મારી મનોકામના પૂર્ણ થઈ. અને એના કારણે છે ને મને બીજી વખત પણ આવવાનો મને બહુ ઉત્સાહ રહ્યો. અને એના લીધે હું અવારનવાર ગમે ત્યારે જ્યારે બી ફ્રી ટાઈમ મળે ત્યારે હું અહીં આગળ દાદાના દર્શન કરવા માટે આવી જ જાઉં છું. અને બહુ પૌરાણિક મંદિર છે જે બજરંગદાસ, જે અહીંયા બજરંગબલીનું જે મંદિર છે એ બહુ સારું અને એક રમણીય જગ્યા ઉપર આવેલું છે. અને આજુબાજુ એટલી રમણીય જગ્યા છે કે જેના પહાડો છે અને આજુબાજુ લીલોતરી બી એટલી છે કે તમને આવો તો તમને એક વખત જવાનું મન ના થાય. અને સાથે સાથે અહીંયા આગળના જે સંતો મહાસંતો છે એમનો બી આશીર્વાદ બહુ સારો એવો મળી રહે છે અહીંયા આગળ. અને એના જ કારણે અમે અવારનવાર અહીંયા આગળ બજરંગબલીના દર્શન કરવા માટે આવીએ જ છીએ. મંદિરે આવતા દરેક ભક્ત દાદાને શીશ નમાવે છે અને દાદા તેમને સદાય આશીર્વાદ આપી તેમની મનોકામના અચૂક પૂર્ણ કરે છે. મંદિરના મુનિ મહારાજ છેલ્લા 25 વર્ષથી મૌન વ્રત પાળી હનુમાનજી, મહાદેવજી અને ગોગા મહારાજની પૂજા અર્ચના કરે છે. હનુમાન દાદાના મંદિરે વર્ષોથી અખંડ રામધૂન ચાલે છે અને રામચરિત માનસના પાઠ પણ કરવામાં આવી રહ્યા છે. પર્વત પર બિરાજમાન હનુમાન દાદાના મંદિરે અવિરત ભક્તોનો પ્રવાહ ચાલુ રહે છે અને દુખિયાના બેલી હનુમાન દાદા દરેક ભક્તોના દુઃખ દૂર કરે છે. શ્રીરામ પ્રભુ પાનુપુરથી 13 કિલોમીટર આગળ બજરંગ ગઢ ગોળા અહીંયા હનુમાન દાદાનું મંદિર આવેલું છે. અહીંયા ગૌશાળા પણ છે. અહીંયા અમારા ગુરુ મહારાજ છેલ્લા લગભગ 25-30 વર્ષથી મૌન વ્રત રાખેલું છે અને દાદાની સેવા કરે છે. બરાબર, અહીંયા અખંડ રામાયણનો પણ પાઠ થાય છે. તમારા જીવનની અંદર કોઈ પણ તકલીફ હોય દુઃખની, તો અહીંયા અમારા ગુરુ મહારાજના અને દાદાના દર્શન કરવાથી જે તમારા દુઃખની નાબૂદી થઈ જાય છે. બનાસકાંઠાની ધરતી પર આવેલું પાલનપુર તાલુકાનું ગોળા ગામ, જેને બજરંગગઢ ધામ એટલે આસ્થાનું પ્રતીક તરીકે માનવામાં આવે છે. વર્ષો પહેલા જે જગ્યા પર જતા લોકો ડરતા હતા તે જગ્યા પર આજે દૂર દૂરથી ભક્તો હનુમાન દાદાના દર્શન માટે આવી રહ્યા છે.
ગોળા ગામે આવેલા પૌરાણિક મંદિર બજરંગગઢ ધામ, જ્યાં સાક્ષાત માંબા અને હનુમાનજીનો વાસ છે. મહાદેવજી, ગણપતિ દાદા, ગોગા મહારાજ પણ આ ધામની રક્ષા કરી રહ્યા છે. અને બે દાયકાથી પણ વધુ સમયથી મૌન વ્રત રાખી મુનિ મહારાજ પણ આ ધામમાં બિરાજમાન દેવી દેવતાઓની પૂજા અર્ચના કરી અહીંના વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. જ્યારે ગુરુદેવ ભગવાન અહીંયા પધાર્યા ત્યારે અહીંયા એક નાની જગ્યા હતી, પણ જ્યારે ગુરુજીએ અહીંયા પહાડને થોડો તોડાઈને અને એના અંદરથી જ્યારે મૂર્તિ નીકાળી ત્યારે એક નવી છબી બહાર આવી અને લોકોને ખબર પડી કે આટલા દિવસથી જેની પૂજા થઈ હતી એ તો એક દેવીમાનું સ્વરૂપ છે. એ સિવાય અહીંયા ઘણી બધી એવી અનુભૂતિઓ છે જેનાથી આપણે કહી શકીએ કે કદાચ અહીંયા પહેલાં પણ મહાન ઋષિમુનિઓએ તપસ્યા કરેલી છે. છેલ્લા 150 વર્ષથી તો અહીંયા શ્રી રામાનંદ સંપ્રદાયથી જ આપણો આશ્રમ ચાલી રહ્યો છે. શ્રી સદગુરુદેવ ભગવાન, દાદાગુરુ ભગવાન એ બધા રામાનંદ સંપ્રદાયથી જ જોડાયેલા છે. અને ઘણી મોટી પીઠ કહી શકાય હાલના સમયમાં. તમે આ હાલ આપણી જગ્યા બજરંગગઢ ધામ તરીકે એક પ્રખ્યાત થઈ રહી છે ભક્તોના અંદર. ગોળા ગામનો ઇતિહાસ કંઈક અલગ જ છે. ગોળા ગામમાં ડુંગર વચ્ચે ગુફા આવેલી છે. આ જગ્યા વર્ષો પહેલાં અવાવરૂ સ્થિતિમાં હતી અને ગામના લોકો ગુફાની નજીક જતા પણ ડરી રહ્યા હતા. વર્ષો પહેલાં રામચરણદાસજી મહારાજે આ ગુફામાં તપ કર્યું હતું અને જ્યારે ગુફાનું ખોદકામ કર્યું તે દરમિયાન પૌરાણિક મૂર્તિઓ મળી આવી હતી. ત્યારે અહીં દેવી શક્તિના વાસની અનુભૂતિ થઈ હતી અને એટલે આ જગ્યા પર બજરંગગઢ ધામનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ધીમે ધીમે ગામ લોકોએ આ ધામ પર દર્શન કરવા આવતા થયા અને તેમની મનોકામના પૂર્ણ થતાં તેમની આસ્થા વધી અને એ આસ્થા અતૂટ બની. અહીંયા ગૌ સેવા, અતિથિ સેવા, સંત સેવા, દરેક પ્રકારનું સાંસ્કૃતિક કાર્યક્રમો, અખંડ રામાયણ, રામધૂન, દર પૂનમે એક ભંડારો થાય છે. આજુબાજુના ગામના લોકો આવી અને પ્રસાદનો તથા દર્શનનો લાભ લે છે. રામચરણદાસજીના પરલોક સિધાવ્યા બાદ બજરંગગઢમાં તેમની સમાધિ બનાવવામાં આવી છે. ભક્તો મોટી સંખ્યામાં બજરંગગઢ ધામમાં બિરાજમાન દરેક દેવી દેવતાના દર્શન કરી ધન્ય થાય છે. વર્ષોથી મૌન વ્રત રાખતા મુનિ મહારાજ મંદિરે આવતા ભાવિકોની સમસ્યાઓ સાંભળી તેનું સમાધાન સ્લેટ પર લખીને આપે છે અને ભાવિકોના દુઃખો દૂર થાય તે માટે હનુમાન દાદાને પ્રાર્થના કરે છે. બજરંગગઢ ધામમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન અવારનવાર કરવામાં આવે છે. રામચરિતમાનસ અને અખંડ રામધૂનમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાય છે અને પોતાના દુઃખ દર્દ ભૂલી ભક્તિમાં લીન થાય છે. ભાવિ ભક્તો બજરંગ દાદાના દર્શન કરી 250 દાયકાથી મૌન વ્રત પાળતા મુનિ મહારાજના દર્શન કરી ધન્ય ધન્ય બની જાય છે. ગોળા ગામમાં બજરંગગઢ પહાડ ઉપર મંદિર આવેલું છે હનુમાન દાદાનું. ત્યાં અમારે એક તપસ્વી ગુરુ મહારાજ રહે છે. એમને દરેક ભક્ત એમના દર્શન માટે આવે છે. એમની સબની મનોકામના એમના આસ્થાએ જે આવે એ મનોકામના પૂર્ણ થાય છે. ભગવાન એમ કે લોકો
દાદા હનુમાન દાદાની અસ્થાએ આવીશી અહીંયો. એટલે જે જે ધારે જે માણસને એમ કહે જે મનોકામના હોય એ સર્વ મનોકામના પૂર્ણ્ય થાય છે. હા, અમે દર્શન માટે જ આવીએ છીએ. અમે દરરોજ દર્શન માટે આવીએ છીએ અહીંયો. અહીંયા દર પૂનમે પણ અન્નક્ષેત્ર ચાલે છે. અહીંયો ઘણા ભક્તો દર્શન કરવા આવી છે દાદાના. મંગળવારે પણ ખૂબ ભીડ રહેશે. મંગળ શનિવારે તો બહુ જ દાદાના દર્શન માટે ખૂબ જ ભીડ રહેશે. શ્રાવણ મહિનામાં 1.25 લાખ બીલી ચડશે આખો મહિનો. તો શ્રાવણ મહિનામાં પણ ખૂબ ભક્તોની ભીડ જ રહેશે અહીંયો. બજરંગગઢ ધામમાં મુનિજી મહારાજે ગૌશાળા બનાવડાવી છે. મુનિ મહારાજનો ગાયો પ્રત્યેનો પ્રેમ એ અદ્ભુત છે. આ ધામમાં 70થી વધારે ગાયો છે. મુનિજી મહારાજ દરરોજ ગાયોને પોતે જ પાણી પીવડાવવાનું તેમજ ઘાસ આપવાનું કામ કરે છે. ગાયો માટેના ચારા માટે કોઈને પણ કહેવું પડતું નથી. ગૌશાળામાં મોટી સંખ્યામાં રાખવામાં આવેલી ગાયો માટે ઘાસચારો ક્યાંથી આવે છે તે પણ એક ચમત્કાર જ છે. આજ સુધી કોઈ પણ દિવસ ગાયો માટેનો ઘાસચારો ખૂટ્યો નથી. એ હનુમાન દાદા અને માતાજીના આશીર્વાદ જ છે.